આપણે સામાન્ય રીતે ધર્મ વિશે બીજું બધું કરીએ છીએ પણ ચર્ચા ક્યારેય કરતા નથી. ધર્મ ચર્ચા એવું ટાઈટલ જ બહુ આકર્ષક છે. આપણે સામાન્ય રીતે ધર્મ વિશે બીજું બધું કરીએ છીએ પણ ચર્ચા ક્યારેય કરતા નથી. આપણી માન્યતા એવી છે કે ધર્મ એટલે જેને આપણે ફોલો કરવાનો, જેના વિશે પ્રશ્ન નહીં ઉઠાવવાનો, અથવા જેને જાણવા માટે કોઈ પ્રશ્ન નહીં કરવાનો. જે છે, જે કહેવાય છે, તેને માની લેવાનું અને એ પ્રમાણે કર્યા કરવાનું, એવું આપણે ધર્મનું રૂપ આપી દીધું છે. ખરેખર ધર્મનું રૂપ એવું છે નહીં. એટલે આઈ એમ વેરી હેપી કે તમે આ મુદ્દાને છેડ્યો છે. થોડો ગંભીર મુદ્દો તમે લીધો છે, કારણ કે ધર્મ વિશેની આપણી માન્યતાઓ કરતાં આપણા અભિપ્રાયો અને આપણી અશ્રદ્ધા એટલી બધી જોરદાર છે કે ધર્મ વિશે કોઈ કશું બોલે તો તાત્કાલિક આપણા ભવા ચડી જાય છે, નાકનું ઠેરવું ચડી જાય છે. એવા પણ પ્રશ્નો લોકો કરે કે તમે કોણ ધર્મ વિશે બોલનાર. એટલે મને બહુ આનંદ છે કે એક યુવાન તરીકે તમે આ વિચાર્યું કે ધર્મ ચર્ચામાં આપણે વિવિધ વ્યક્તિઓને મળીએ અને જાણીએ. તમે પહેલો જ પ્રશ્ન બહુ પાયાનો પૂછ્યો છે, સનાતન ધર્મ ઉપરનો. આપણે એમ બોલતા આવીએ છીએ કે અમારી સનાતન ધર્મ પરંપરા, અમારી પ્રવાહી પરંપરા, એવું આપણે બોલીએ છીએ. બહુ સાચું કહું જોઈએ તો આપણા દેશની અંદર કે જ્યાં વિશ્વના ધર્મનો પાયો નખાણો છે, વર્ષો પહેલા કોઈને સંકલ્પના નહોતી કે વિશ્વ માનવ હોઈ શકે, ત્યારે જેણે વિશ્વ માનવની સંકલ્પના આપી છે એવો આ દેશ છે. ત્યાં વર્ષો પછી આપણે લોકો માત્ર બોલવામાં પ્રવૃત્ત થઈ ગયા, માત્ર વાચાળતામાં પ્રવૃત્ત થઈ ગયા, એનો અર્થ સમજી મનમાં ઉતારી અને પછી એને જીવનમાં ઉતારવાનું આપણે ભૂલી ગયા. એમાંનો એક શબ્દ બોલાતો છે એ સનાતન ધર્મ છે. બોલી નાખીએ છીએ આપણે સનાતન ધર્મ પરંપરા. મેં તો ઘણા મુરબ્બીઓ સાથે પણ વાત કરી છે કે સનાતન ધર્મનો અર્થ શું થાય, પણ મારે થોડાક દુઃખ સાથે કહેવું પડે કે કોઈ પાસેથી એક જવાબ મળતો નથી. એનો અર્થ એવો છે કે ક્લેરિટી અબાઉટ ધ વર્ડ સનાતન ધર્મ એ અસ્તિત્વમાં ક્યાંય છે ને. એટલે મારે આ તમે જે પહેલો પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપવો હોય તેવો આપવો પડે કે મારા ત્રણ મુદ્દાને પહેલા આપણે સ્વીકારી લેવા પડે. પહેલો મુદ્દો, હું કોઈ ધર્મ ધુરંધર વ્યક્તિ નથી, હું બહુ ધર્મ પ્રેમી ને ધાર્મિક એવો પણ વ્યક્તિ નથી. એટલે મને જે શબ્દો અથવા વિચારો મનમાં આવે એ હું અભિવ્યક્ત કરું તો એનાથી કોઈ આધારભૂત ભાવ ઊભો ન કરવો, અને બીજો એનાથી કોઈની લાગણીને અમસ્તી અમસ્તી ઠેસ ન પહોંચાડવી. કેમ ન પહોંચાડવી? કારણ કે આ મારા મંતવ્યો છે, મારા નામ સાથે જોડાયેલા છે, હું વિચારું છું તે કહું છું, અને મારો એવો કોઈ દુરાગ્રહ નથી કે આ વિચારો જે મુકાય એના ઉપર સિક્કો મારવો ને સૌએ સહી કરવી. ના, હું તો બીજા મુદ્દામાં એવું કહેવા માંગુ છું કે આનો ભદ્રાહ ક્રતવો યંતુ વિશ્વતઃ, એવો આપણે કહ્યું આપણા ઋગ્વેદના મંત્રોમાં કહેવાનું. એનો અર્થ એવો કે દસે દિશાઓમાંથી અમને નવા નવા વિચારો પ્રાપ્ત થાઓ. એવા નવા નવા વિચારો મેં પ્રાપ્ત કર્યા છે, કરી રહ્યો છું. હું વિદ્યાર્થી છું, હજુ પણ મારું કામ એના વિશે ચાલે છે, અને એટલું બધું અપાર આપણી પાસે સાહિત્ય પડ્યું છે કે જેના તરફ આપણે નજર કરીએ તો આપણે સાત ભાવ ઓછા પડે, એટલું આમાં લખેલું આપણા શાસ્ત્રોમાં પડ્યું છે. એટલે બીજો મુદ્દો મારો હોય છે કે હું જે કહી રહ્યો છું તે મેં વાંચેલું, સાંભળેલું, શ્રવણ કરેલું, આપણે જે શ્રવણ મનન ને નિધિધ્યાસન કહીએ છીએ એમાંથી બહાર આવેલો વિચાર છે. એટલે મારો પોતાનો વિચાર નથી, મંથનમાંથી પ્રાપ્ત થયેલી વસ્તુ છે. અને ત્રીજો મુદ્દો મારે ખાસ એ કહેવાનો છે કે આપણે હવેના જીવનમાં 2021થી જે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે એમાં બહુ પ્રેક્ટિકલી ધર્મને અમલમાં મૂકવો પડશે એવું મારું અંગત માન્યતા છે. આપણે હવે ટોળાબદ્ધી બંધ કરવું પડશે,
આપણે દાડર પ્રવાહ બંધ કરવો પડશે. થશે નહીં થશે એના વિશે શંકા છે, પણ હું મારો મત વ્યક્ત કરું છું. હું એમ માનું છું કે મારો ધર્મ એ કે જે મારા ઘરમાં રહે, મારું પૂજા સ્થાન હોય તો મારા પૂજા સ્થાનમાં રહે, મારો ધર્મ એ કે જે મારા પૂરતો રહે. હું માનું છું તે જય કરે એવું જયારે વિચાર આવે ત્યારે એ ધર્મ નથી એવી મારી વ્યાખ્યા છે. એટલે આ ત્રણ મુદ્દા પછી સનાતન ધર્મની મારી પરિકલ્પના એવી છે, શબ્દ જ છે સનાતન, સનાતન શબ્દ જ તમને એવું કહે છે કે જે સદીઓથી સદીઓથી પણ ચાલ્યું આવે છે એવું એક તત્વ, એવું એક ક્રિયા માટેનું આપણું અસ્તિત્વ, એને આપણે સનાતન ધર્મ કહેવું જોઈએ. હવે ધર્મની વ્યાખ્યા કરશું હમણાં આપણે એકાદ મિનિટમાં, એટલે ખ્યાલ આવશે કે સનાતન કેવી રીતે. સનાતન ધર્મ વચ્ચે વચ્ચે બદલે નહીં. સનાતન ધર્મ મારો ને તમારો ખરેખર જુદો ન હોય. કેમ જુદો ન હોય? તો એ સનાતન ન હોય. સનાતનનો અર્થ જ યર્સ બેક ટુ ધ યર એન્ડ યર્સ ટુ ગો. આ ત્રણ સ્ટેપ પડે. વર્ષોથી આપણી સમક્ષ રહેલો, આજે પણ જે વાસ્તવિક છે તે, અને આવતી સદીઓ સુધી જે ટકી રહેવાનો છે તેવો, જેમાં આપણી આવી શ્રદ્ધા છે એને આપણે સનાતન કહી શકીએ. રાઈટ? કાચનું બાઉલ છે એ સનાતન નથી. અત્યારે છે ને, પડશે તો ફૂટી જશે. સનાતન ધર્મ પડશે ને ફૂટી નહીં જાય. આપણે એમ માનીએ કે હમણાં તમે એમ કહ્યું કે ભાઈ ધર્મ વિશેની, ના ના, એ આપણા લોકોની માન્યતાઓ અને અભિપ્રાયોએ જેમ વહેતી ગંગાને ગંદી કરવાનું કામ કર્યું, બરાબર, એવું જ આ કરવામાં છે. એટલે કદાચ એમ તમારે સમપ કરવો તો એમ કહેવાય કે સનાતન ધર્મ એ છેક ગંગોત્રીમાંથી નીકળીને છેવાડા સુધી જતી મૂળભૂત ગંગા છે, જે પરિશુદ્ધ છે. જેને અશુદ્ધ કરવાના કોઈ પ્રયાસો કરે તો પણ એ અશુદ્ધ થતી નથી. કોઈ એક સ્થળે મને અશુદ્ધ મળે છે એ સ્થળની અશુદ્ધિ છે. ધર્મ કોઈ જગ્યાએ મને નીચો ગયેલો લાગે છે તો એ એના માટે નિમિત્ત એ છે, ધર્મ નીચો નથી. હવે પ્રશ્ન આવે કે ધર્મ એટલે શું? ધર્મ એટલે મારે ત્રણ જ મુદ્દા કહેવાના. હું જન્મ્યો અથવા જે જીવ જન્મ્યો એ જીવની સાથે જેનો લગાવ છે એના પરત્વેનો મારો સતસહ આદર, એ મારો પહેલો ધર્મ. હવે અહીંયા આપણે સમજી લઈએ કે લોકો એવું માને કે મૂર્તિ સાથે આદર, ના, મૂર્તિ સાથે નહીં. હું બહુ ક્લિયર છું, મેં પહેલા જ કહ્યું હું જે જન્મ્યો એની સાથે જોડાયેલા, તો આમાં ગાઈડલાઈન છે. એવું નથી કે મારી માન્યતા છે. આપણને ગીતામાં કહેવામાં આવ્યું છે એ આધાર, મેં જે શરૂઆતમાં કહ્યું હું આધાર કરું છું, તમે જન્મો છો ત્યારે ત્રણ સંસ્થા તમારી ભેગી આવે છે. એક તમારું શરીર એટલે કે દેહ, જન્મ્યા એટલે એનો અર્થ શું? તો દેહ આવ્યો પૃથ્વી ઉપર. બીજું, તમને દેહ તરીકે પૃથ્વી ઉપર લઈ આવનારા પરિબળો એટલે કે તમારું કુટુંબ, સૌથી પહેલા માતા પિતા, એને લઈને તમે જન્મ્યા. પછી આખું કુટુંબ, ભાઈ, મામા, માસી, દાદા, દાદી, નાના, નાની, આ આખું કુટુંબ, એ બીજી સંસ્થા. એ કુટુંબ માત્ર સીમિત ન હોય, હું અને મારું કુટુંબ ન હોય, મારું પડોશનું પણ કુટુંબ હોય, કારણ કે એણે પણ મને ક્યારેક શરીરમાં ઠેસ વાગીને પડી ગયો છું, મને ઉભાડી લીધો છે, તો એ બીજી સંસ્થા. એટલે કે મારું કુટુંબ સીમિત નહીં, વ્યાપક. અને ત્રીજી બહુ મહત્વની સંસ્થા એ સૃષ્ટિ, જેમાંથી હું ઉપભોગ કરું છું, જેમાંથી હું કંઈક લીધા કરું છું, જેને લઈને માનો કે મને વૃક્ષમાંથી પ્રાણવાયુ મળે છે, માનો કે મને સૂર્યમાંથી સવારના જેવો સૂર્ય આદિત્ય નારાયણ દેવ સામે જોઉં ને મને ઉર્જા મળે છે, તો આ સૃષ્ટિ. આ ત્રણ સંસ્થા જે મારા જન્મ સાથે મારી ભેગી આવી, એને સાચવવી, એનું સંવર્ધન કરવું, એ મારો ધર્મ. બહુ સરસ.